भगवान विष्णु ने आ सृष्टिना पालनहार मानवामां आवे छे। ज्यारे ज्यारे सृष्टिमां अधर्म अने दुष्टता वधी जाय छे त्यारे त्यारे भगवान विष्णुए धरती पर अवतार लई अधर्म पर धर्मनो विजय कर्यो छे। ज्यारे पण भगवान विष्णुना भक्तोनी वात आवे त्यारे सर्वप्रथम भक्त प्रहलादने याद करवामां आवे छे। तो चलो जाणीए कोण छे भक्त प्रहलाद अने भगवान विष्णुए प्रहलादनो केवी केवी रीते बचाव कर्यो छे। प्राचीन काल सतयुगमां सप्तऋषिमांना एक ऋषि महर्षि कश्यप हता। तेमनी अनेक पत्नीओमांनी एक पत्नी दीति नामनी के जेने बे दानव पुत्रोने जन्म आप्यो हतो, जेमां एकनुं नाम हिरण्यकश्यप अने बीजानुं नाम हिरण्याक्ष हतुं। थोड़ाक समय बाद तेओ धरती पर राज करवा लाग्या। तेमनी राक्षसी शक्तिओए पृथ्वी पर हाहाकार मचाव्यो। अहंकारमां डूबेलो हिरण्याक्ष धरती ने पेटाळमां खाड़ामां लई गयो। धरती माता ने बचाववा भगवान विष्णुए वराह अवतार लई हिरण्याक्षनो वध कर्यो। ज्यारे हिरण्यकश्यप ने आ वातनी जाण थई तो तेणे क्रोधित थई भगवान विष्णुने खतम करवानो निर्णय कर्यो। अमरनुं वरदान मेळववा तेणे भगवान ब्रह्माजीनी घोर तपस्या करी। તે દરમિયાન ઇન્દ્રદેવે તેનું સામ્રાજ્ય ખતમ કરી દીધું અને તેની પત્ની કયાદુને કારાવાસમાં પૂરી દીધી। પોતાની ગર્ભાવસ્થા દરમિયાન કારાવાસમાંથી ભાગીને તે નારદ મુનિ પાસે પહોંચી। નારદ મુનિના આશ્રમમાં ભગવાન વિષ્ણુની પૂજા થતી હતી। કયાદુ પણ આશ્રમમાં રહી ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગી અને તેના ગર્ભ પર આજ સંસ્કાર પડ્યા। આજ આશ્રમમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને જેનું નામ હતું પ્રહલાદ નામ રાખવામાં આવ્યું। પોતાની બાલ્યાવસ્થામાં જ પ્રહલાદને નારદ મુનિ દ્વારા શિક્ષા મળી અને પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત બન્યો। બીજી બાજુ હિરણ્યકશ્યપની ઘોર તપસ્યાથી બ્રહ્માજી પ્રગટ થયા। રાક્ષસની તપસ્યાથી બ્રહ્મદેવ પ્રસન્ન થયા અને રાક્ષસને વરદાન માંગવા માટે કહ્યું। ત્યારે રાક્ષસે અમર રહેવાનું વરદાન માંગ્યું, પરંતુ બ્રહ્માજીએ આ વરદાન ન આપ્યું અને બીજું વરદાન માંગવાનું કહ્યું। ત્યારે રાક્ષસે એક વરદાન માંગ્યું કે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે જેમાં આ લોકમાં કોઈ પણ જીવજંતુ, રાક્ષસ, દેવી દેવતાઓ અને મનુષ્ય મને મારી ન શકે, અને સાથે જ ન હું દિવસે મરું કે ન રાત્રે મરું, ન પૃથ્વી પર મરું, ન આકાશે મરું કે ન તો ઘરની અંદર મરું કે ઘરની બહાર મરું, ન શસ્ત્રથી મરું, ન અસ્ત્રથી મરું। ભગવાન બ્રહ્માજીએ આ બધા વરદાન અમરત્વના બદલામાં આપ્યા। વરદાન મેળવી રાક્ષસ હિરણ્યકશ્યપે સંસારમાં હાહાકાર મચાવ્યો। તેનાથી મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓ પણ ચિંતિત હતા। હિરણ્યકશ્યપથી બચવા લોકોને હિરણ્યકશ્યપની પૂજા કરવી પડતી હતી। ભગવાનની જગ્યાએ રાક્ષસની જે પૂજા કરે તેને જ જીવવા દેતો અને જે માણસ ભગવાનની પૂજા કરે તેની સજા કરવામાં આવતી અથવા મારી નાખવામાં આવતા। સમયની સાથે સાથે રાક્ષસ હિરણ્યકશ્યપનો આંતક પણ વધતો ગયો। થોડોક સમય જતાં રાક્ષસ હિરણ્યકશ્યપના ઘરે ભગવાન વિષ્ણુનારાયણના પરમ ભક્ત પ્રહલાદનો જન્મ થયો। પ્રહલાદ હિરણ્યકશ્યપનો પુત્ર હતો। ભક્ત પ્રહલાદ બાળપણથી જ વિષ્ણુ ભક્ત હતો। પ્રહલાદની માતા દ્વારા તેને સંસ્કાર આપવામાં આવ્યા અને વિષ્ણુ ભગવાનની પૂજા આરાધના શીખવાડી, પરંતુ હિરણ્યકશ્યપ આ બધી બાબતથી ખૂબ જ વિરોધી હતો। તેને પસંદ ન હતું કે તેનો પુત્ર ભગવાનની પૂજા કરે। રાક્ષસે પુત્ર પ્રહલાદને ઘણી વખત ના પાડી, તેમ છતાં પ્રહલાદ ભગવાનનું નામ સદાય જપ કરતો હતો। રાક્ષસે એક વખત પ્રહલાદને કહ્યું, તું મારી જ પૂજા કર, હું જ આ સંસારનો ભગવાન છું। પરંતુ પ્રહલાદે ના પાડી અને કહ્યું, આ સંસારમાં એક જ ભગવાન છે અને તે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ। રાક્ષસે પ્રહલાદથી હેરાન થઈ પ્રહલાદને મારી નાખવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ એકેય પ્રયાસોમાં રાક્ષસ હિરણ્યકશ્યપ સફળ ન થયો। જ્યારે પણ પ્રહલાદને મારવાની કોશિશ કરે એટલે પ્રહલાદ ભગવાન વિષ્ણુનારાયણની કૃપાથી બચી જતો। એક દિવસે હિરણ્યકશ્યપની બહેન હોલિકા રાક્ષસના ઘરે આવી। રાક્ષસ હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું। તે કોઈ પણ અગ્નિની જ્વાળામાં બળી ન શકે તેવું તેને વરદાન હતું। તેની પાસે એક ચાદર જેવી વસ્તુ હતી, જેને ઓઢીને તે કોઈ પણ જગ્યાએ અગ્નિમાં બેસે તો તે બળી ન શકે। હોલિકાનો ભાઈ હિરણ્યકશ્યપને નિરાશ જોઈ હોલિકાએ પૂછ્યું, શું પરેશાની છે?
तो राक्षसे कह्युं, हिरण्यकशिपु भगवान विष्णु नारायणनी पूजा करे छे, मारी पूजा नथी करतो, तेथी हूँ तेने मारवानो प्रयास करूँ छूं पण मरतो नथी। त्यारे बहन होलिकाए कह्युं, मने आगमां न बळवानुं वरदान छे, हूँ आगमां प्रह्लादने मारा खोळामां बेसाडीने आगमां तेने भस्म करी नाखूँ। आ वात सांभळी हिरण्यकशिपु खुश थई जाय छे અને ત્યારબાદ હોલિકા વરદાનવાળી ચાદર પહેરી ખોળામાં પ્રહલાદને બેસાડી આગમાં બેસી જાય છે। પરંતુ ભગવાન વિષ્ણુજીની કૃપાથી હોલિકાએ જે ચાદર ઓઢી હતી તે વરદાનવાળી ચાદર પ્રહલાદના શરીર પર વીંટળાઈ ગઈ અને પ્રહલાદને કંઈ ન થયું, પણ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ ફરી વખત ભગવાનની કૃપાથી જીવી જાય છે। જે દિવસે હોલિકા બળીને ભસ્મ થઈ તે દિવસથી દર વર્ષે આ દિવસને હોલિકા દહનના તહેવારથી ઉજવવામાં આવે છે। આ ચમત્કારથી હિરણ્યકશ્યપની ભગવાન વિષ્ણુ પ્રત્યે ક્રોધ વધી જાય છે। તેણે પ્રહલાદને પૂછ્યું, તારા ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે? ભક્ત પ્રહલાદે કહ્યું, તેઓ દરેક કણ કણમાં સમાયેલ છે। આ વાત સાંભળી હિરણ્યકશ્યપ બોલ્યો, શું તેઓ આ થાંભલામાં પણ સ્થિત છે? અને આવું કહી તેમણે આવેશમાં આવી થાંભલા પર પ્રહાર કર્યો। આ પ્રહારથી થાંભલામાં ભયાનક ગર્જના સંભળાઈ અને ભગવાન વિષ્ણુ વિકરાળ નરસિંહ અવતારનું રૂપ લઈ થાંભલામાંથી પ્રગટ થઈ બહાર આવ્યા। ભગવાન વિષ્ણુના આ અવતારને નરસિંહ કે નરસિંહા કે નૃસિંહ અવતાર તરીકે માનવામાં આવે છે, કારણ કે આ અવતારનું મોઢું સિંહનું અને શરીર માણસનું હતું, તેથી તેઓ નરસિંહ કહેવાયા। હિરણ્યકશ્યપને ભગવાન નરસિંહ ન ઘર બહાર કે ન ઘરની અંદર, પરંતુ ઘરના ઉંબરા પાસે લઈ ગયા, ન આકાશમાં કે ન જમીન પર, પરંતુ પોતાના ખોળામાં પાડી દીધો, ન રાત કે ન દિવસ, પરંતુ સંધ્યા કે સાંજના સમયે કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર વિના પોતાના ભીષણ નખથી હિરણ્યકશ્યપની છાતી પર પ્રહાર કરી છાતી સહિત પેટ ફાડી નાખ્યું અને તેનો વધ કરી નાખ્યો। તેમનો ગુસ્સો વધી રહ્યો હતો, તેઓ ગુસ્સામાં રાક્ષસી શક્તિઓનો નાશ કરવા લાગ્યા, જેથી તમામ પ્રજા ગભરાઈ ગઈ, આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો। ત્યારે ભક્ત પ્રહલાદ સામે હાથ જોડી તેની સામે ઊભા રહી ગયા। નાના ભક્ત પ્રહલાદને જોઈને ભગવાન નરસિંહ શાંત થઈ ગયા અને ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી દીધા અને ભગવાન નરસિંહે ભક્ત પ્રહલાદને આશીર્વાદ આપ્યા। ત્યારબાદ ભગવાન નરસિંહ એ ભગવાન વિષ્ણુના રૂપમાં પોતાના સ્થાન પર ચાલ્યા ગયા। એવું કહેવાય છે કે ભગવાન નરસિંહના ગુસ્સાને શાંત કરવા માટે ભગવાન શિવે શરદ અવતાર લીધો હતો, જેને સરાભા અવતાર પણ કહેવાય છે। આ અવતારમાં મોઢું સિંહ જેવું અને શરીર પક્ષી જાનવર જેવું। તો મિત્રો, આ હતો ભગવાન નરસિંહનો ઇતિહાસ। વૈશાખ સુદ 14ના દિવસે નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભારતભરમાં નરસિંહ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। વિષ્ણુ પુરાણ અનુસાર નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો દશાવતારોમાં ચોથો અવતાર છે। આજના માટે આટલું જ। જય શ્રી વિષ્ણુ નારાયણ।